ઉમરેઠ શાળાના બાળકોએ ઉમરેઠ પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત. પોલીસથી સૌ બાળકોને બીક લાગતી હોય છે, જેને દૂર કરવા માટે આજે ઉમરેઠની આગમ શાળાના આશરે 200 ઉપરાંત બાળકો પોલીસ સ્ટેશનની મુલાકાતે આવતા પોલીસે આવકાર્યા હતા. પીએસઆઈ દ્વારા બાળકોને પોલીસ શું છે તેની સમજ પણ આપવામાં આવી હતી. સાથે સાથે સરકારશ્રી દ્વારા ડિજિટલ એપ્લાયન્સની પણ માહિતી આપવામાં આવી હતી. હવે તમારું વાહન કે મોબાઈલ ચોરાઈ જાય તો ઘરે બેઠા ફરિયાદ આપવાની પ્રક્રિયા પણ સમજાવી હતી. બાળકોએ ઉમરેઠ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસની કામગીરીને નિહાળી હતી. પોલીસ જાપતાની સાથે આપણે કોઈ એવું કામ કરવાનું નહીં કે આપણે પોલીસ સ્ટેશન સુધી આવવું પડે, બરાબર? આમ 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 નહીં, સીધો જ આમ જ રહેવો છે, આમ જ. અને નેરની બાજુમાં જ, આપણું નેણ આવે ને એની બાજુમાં હાથ રહેવો છે. એવી રીતના સલામી આપવાની, આ બાજુ બસ, આ બાજુ જમણો હાથ ને જમણા જ આંખે આવી રીતના સલામી આપવાની હોય છે. સલામી એવી રીતના આપવાની. હા, મોટરસાયકલ ચોરી જાય કે મોબાઈલ ચોરી જાય ને તો શું થાય છે, આમાં એમના એમના મોબાઈલ માંથી ત્યાંથી ફરિયાદ દાખલ થઈ જાય. એ આપણે નવી સુવિધા ચાલુ કરી છે. તમારે એ જાણ કરવાની, તમારા પૂછવાની છે. હું આગમ સ્કૂલ માંથી આવી છું. અમારા ટ્રસ્ટી શ્રી એકતા મેડમ એમણે આયોજન કર્યું છે કે તેથી અમે પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા છીએ. આજે હું પહેલી વાર પોલીસ સ્ટેશનમાં આવી છું, તેમજ આ પોલીસ સ્ટેશનમાં આવીને અહીંયાના અલગ અલગ જે વિભાગો કે ઓફિસો જે છે એના વિશે મને જાણકારી મળી છે. તેમજ પોલીસમાં જે ફરિયાદ નોંધાવવાની કે જે લોકોને કેદ થાય છે એ શા કારણે થાય છે, કેવી રીતે થાય છે, અને એ લોકોને કેદની સજા કેવી રીતે અને કેટલા સુધી મળે છે, તેમજ આપણા દેશમાં જે ચોરી અને એના વધી રહ્યા છે એ અટકાવવા માટે શું કરવું જોઈએ તે ત્યાંના પીએસઆઈએ મને જણાવ્યું. હું ધોરણ 11 આગામ સ્કૂલ ઉમરેઠમાંથી આવ્યો છું. આજે અમને પોલીસ સ્ટેશનમાં વિઝિટ કરવા માટે લાવ્યા છે અને અમને અહીંયા આવીને ખૂબ આનંદ થયો છે. અને અહીંયા અમને પીએસઆઈ સાહેબે બધું સમજાવ્યું કે કઈ રીતે જેલ હોય છે, કઈ આગળ કેવી રીતે રાઇફલનો ઉપયોગ કરી શકાય આપણે, અને આજે જે ગુજરાતમાં ચોરીના બનાવ બની રહ્યા છે તેને આપણે ઓછા કરવા માટે ગુજરાત સરકારે એક નવી એપ્લિકેશન કરી છે, જેનાથી આપણે પોલીસ સ્ટેશનમાં આવવાની જરૂર નથી અને તે આપમાં આપણે સીધી ફરિયાદ કરી શકીએ છીએ, જેથી આપણને મુશ્કેલી સામનો કરવો પડતો નથી. અને આજે પહેલી વખત હું પોલીસ સ્ટેશનમાં આવ્યો છું. મને આજે પોલીસ સ્ટેશન જોઈને બહુ જ આનંદ થયો, કેમ કે અહીંયા કોઈ પણ જાતનો ડર છે કંઈ હોતું નથી.